હવે આગળ વાત કરીએ તો મહેસાણા જિલ્લાના વિજાપુર ખાતે આવેલ ફોરવર્ડ સ્કૂલ ખાતે પ્રતંગ ઉત્સવ યોજાયો. વિજાપુર થી ફોરવર્ડ સ્કૂલ ખાતે શાળાના બાળકો દ્વારા ઉત્તરાયણ પર્વની ઉજવણીના ભાગરૂપે પતંગ ઉત્સવની ભવ્ય ઉજવણી શાળાના મેદાનમાં કરવામાં આવી હતી, જેમાં આચાર્ય અમૃતભાઈ પટેલ દ્વારા શાળાના બાળકોને ચાઇનીઝ દોરી, પક્ષીઓ તેમજ માનવી માટે જોખમી છે તે મુજબનું માર્ગદર્શન આપી ચાઇનીઝ દોરી નહીં વાપરવાના શપથ લેવડાવ્યા હતા, તેમજ બાળકોએ લાવેલ સાદી ફીરકી ઉપર શાળામાં પતંગ ચગાવીને ઉત્સાહિત બન્યા હતા, તેમજ કેટલાક બાળકોએ એકબીજા સાથે પીચ લડાવીને ખૂબ આનંદ લીધો હતો. બાળકોની સાથે શાળાના શિક્ષકો તેમજ શિક્ષિકાઓ જોડાઈને બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. શાળાના શિક્ષિકા પુષ્પાબેન ઉત્તરાયણ પર્વ કેમ ઉજવીએ છીએ તે અંગે માર્ગદર્શન આપ્યું હતું, જેમાં ઉત્તરાયણ પર્વ સાથે જોડાયેલી ધાર્મિક ભાવના અને મકર સંક્રાંતિ કોને કહેવાય તે અંગે બાળકોને સમજ આપવામાં આવી હતી. શાળામાં પતંગ ઉત્સવને લઈને બાળકો ખૂબ આનંદ ઉલ્લાસ સાથે ઉજવણી કરી હતી, જેમાં શાળાના ધોરણ 1-8 તમામ બાળકો જોડાયા હતા. સૈયદજી બુખારી, જેડેશટીવી, વિજાપુર. અમારા આચાર્ય સાહેબ અમૃતભાઈ પટેલે ચાઇના દોરી વિશે સરસ માહિતી આપી હતી. કોઈ પણ વિદ્યાર્થીને ચાઇના દોરી ન વાપરવાની સૂચના કરી હતી અને ચાઇના દોરી વાપરનાર વિદ્યાર્થીને દંડ પણ કરવામાં આવ્યો હતો. અને રસ્તામાં પડેલ ચાઇના દોરી ભેગી કરી અને એની હોળી પ્રગટાવવામાં આવી હતી, જેથી પક્ષીઓને બચાવ